राज्य में वरसाद ने लई हवामान विभागे मोटी आगाही करी छे के राज्य में हाल कोई वरसादी सिस्टम सक्रिय न होवाने कारणे आगामी 5-7 दिवस छूटोछवायो वरसाद पड़शे। दरियाकांठाना विस्तार में भारे पवन फूंकाशे जेने कारणे माछीमारों ने दरियो न खेडवा सूचना आपवामां आवी छे। अमदावाद अने गांधीनगर में पण छूटाछवाया वरसादनी आशंका व्यक्त कराई। तो माछीमारों ने पण 5 दिवस दरियो न खेडवा सूचना आपवामां आवी छे। दरियाकांठे भारे पवन पण फूंकाई शके छे। तो छूटाछवाया वरसादनी हवामान विभागे आगाही करी छे। अमदावाद गांधीनगर में छूटोछवायो वरसाद पड़शे, ज्यारे राज्य में हाल कोई वरसादी सिस्टम सक्रिय नथी। मोस्टली मानसून हमारा जून जुलाई अगस्त सितंबर कंसिडर किया जाता है। अजब नाव अभी जैसे देखा जाए तो कोई सिस्टम नहीं है जो गुजरात को बारिश देगा अगले 5-7 दिन तक, लेकिन गुजरात में छुटपुट बारिश होते रहेगी। अहमदाबाद गांधीनगर में भी ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है और स्पेशल डिस्ट्रीब्यूशन भी यूनिफॉर्म होने का संभावना नहीं है। एक जगह में ऐसे लाइट रेन हो सकता है, नॉट एरिया स्पेसिफिक। तो हवामान निष्णांत अंबालाल पटेल पासेथी जाणीए कि गुजरातमां वरसादना चौथा राउंडनी તારીખો કઈ છે। આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અરવલ્લી, બનાસકાંઠામાં ઝાપટા પડી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર આવશે। કચ્છના દરિયાકાંઠે 40-45 અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 8-10 તારીખ સુધીમાં પવનનું જોર વધશે। 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે। 17 અને 18 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે। 21 ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ પણ છે અને જેનાથી રાજ્યમાં વરસાદે ઝાપટા પડી શકે છે। 17-20 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જ્યારે 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। અમદાવાદમાં તો આગામી 24 કલાકમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે, ઉપરાંત વડોદરાના ભાગમાં તો ઝાપટા પડતા જ રહેશે મધ્ય ગુજરાતમાં, અને રાજકોટના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાના ભાગોમાં પણ ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદી ઝાપટા પડશે, જે મોરબીના ભાગો સુધી પડવાની શક્યતા રહેશે, અને ત્યાંથી પછી સીધો માર્ગ અરવલ્લીના ભાગ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગમાં વરસાદી ઝાપટા પડશે, જ્યારે અમદાવાદ અને વડોદરા અથવા રાજકોટ અને ત્યાર પછી જે અન્ય જે શહેરો છે મોટા શહેરો એમાં પણ આ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આગામી 8-10 તારીખ સુધીમાં તો પવનનું જોર વધારે રહેશે। કચ્છના ભાગોમાં તો 40-45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતના ભાગોમાં પણ 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, અને આ વેજ ગસ છે તેના કારણે ભેજ લઈને આવશે, અને આ ભેજના કારણે આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત આ 24 કલાકમાં વરસાદ થવાની તો શક્યતા રહેશે, પણ આગામી 48 કલાકમાં દેશનું હવામાન પણ 10-18માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જે મકાન નક્ષત્ર જે છે 17-18 તારીખમાં એ વરસાદનું પાણી સારું ગણાશે, અને એ વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે, એટલે વરસાદ હજુ ગયો નથી અને વરસાદની સિસ્ટમ હજુ 17-18 તારીખ સુધીમાં ચાલુ રહેવાની શક્યતા છે। 21 ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ બનશે, અને આ મજબૂત સિસ્ટમ લગભગ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે તેવી છે, પણ આ ઓગસ્ટના લગભગ 21 ઓગસ્ટમાં પાછળ બનતી હોવાથી આ વરસાદી ઝાપટા લાવવાની શક્યતા રહેશે, અને ત્યારબાદ પણ લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, એટલે 17-18 અને 20 સપ્ટેમ્બરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ આવી શકે તેવી શક્યતા રહેશે। નર્મદા ડેમની સપાટી 130.81 મીટર પર પહોંચી, બપોરે 12 વાગે સપાટી 130.81 મીટર થઈ। છેલ્લા 48 કલાકમાં સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાં હાલ પાણીની આવક 49,871 ક્યુસેક છે। 3 કલાકમાં પાણીની સરેરાશ આવક 34,842 ક્યુસેક છે। રિવરબેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક 44,320 ક્યુસેક છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક 5,324 ક્યુસેક
तो राज्य में चालू सीजन में सरेराश 79.83% वरसाद पड़ो है। आ वरसद ने पगले राज्य 207 जलाशयों में कुल 72.26% जलसंग्रह थो। राज्य 65 जलाशयों में 100% थी वधु पानी नो जत्थो है, तो 27 जलाशयों में 90% थी 10% भराया है, जयरे 27 जलाशयों 80% थी 90% भराया है, जयरे 9 जलाशयों 70% थी वधु भराया है। અને જે પૈકી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70% જળસંગ્રહ થયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37% જળસંગ્રહ છે, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17% જળસંગ્રહ છે, તો કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23% જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97% જળસંગ્રહ છે। આગળ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમમાં 75.19% પાણીનો જથ્થો છે। રાજ્યના વિવિધ ઝોનમાં વરસાદની ટકાવારીની વાત કરવામાં આવે તો કચ્છ ઝોનની સૌથી વધુ 135.80%, સૌરાષ્ટ્રમાં 109.46%, દક્ષિણ ગુજરાતમાં 70.50%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 66.85% વરસાદ થયો, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.47% વરસાદ પડ્યો। तो राज्य में सार्वत्रिक वरसाद बाद जलाशयों की शू स्थिति है तो बार चार्टना माध्यम से आप समझिए, तो जी रीते कच्छ है ज्यां सौथी वधु वरसाद थयो छे, राज्यना सरेराश वरसाद की बात करिए तो 79.83% वरसाद जोवा मळी रह्यो छे, कच्छ में 135.8%, सौराष्ट्र में 109.4% वरसाद छे, ज्यारे दक्षिण गुजरात में 70.5%, उत्तर गुजरात की बात करिए तो 66.8% वरसाद नोंधायो छे, ज्यारे मध्य गुजरात में 63.4%, एटले के सौथी ओछो मध्य गुजरात अने सौथी वधु कच्छ में वरसाद जोवा मळी रह्यो छे, अने राज्य में सरेराश हाल अत्यारे 82.83% वरसाद थयो। આગળ વાત કરીએ અન્ય સમાચારોની, તો ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે જાણકાર સૂત્રોએ આપી છે માહિતી, હજુ સુધી ગઠબંધનને લઈને હાઈકમાન્ડ તરફથી સૂચના નથી મળી, ઈશુદાન ગઢવીએ કરેલી જાહેરાત વહેલી ગઠબંધન માટે મુંબઈમાં વલડારી બેઠકમાં નિર્ણય લેવાશે, લોકસભામાં સીટોની વહેંચણી અંગે હાઈકમાન્ડો નિર્ણય કરશે, આખરી ઓપ ગઠબંધન પર જોવા મળશે, જ્યારે આપ ગઠબંધન પર સત્તાવાર બોલવાનું કોંગ્રેસે ટાળ્યું છે। તો લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિની સૌથી મોટી ખબર, કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધન કરશે, લોકસભા ચૂંટણી ગઠબંધનમાં લડશે આપ કોંગ્રેસ, જ્યારે કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન, જે સીટ પર આપ મજબૂત છે ત્યાં ટિકિટ લઈશું તેવું ઈશુદાન ગઢવીનું કહેવું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયાનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે, ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ, ઇન્ડિયાથી ભાજપ ડરી ગયું છે, ભાજપને ખબર છે કે 2024માં ઇન્ડિયા એનડીએને હરાવી દેશે, એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે, અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોમાં સીટોની વહેંચણી કરી અને લડવાના છીએ। તો આ તરફ આપણા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગઠબંધનની જાહેરાત તો કરી છે, પરંતુ ઈશુદાનને એક વાતની આશંકા છે, તેમણે કહ્યું કે જો સીટ વહેંચણીમાં સમુસૂથરૂ રહેશે તો આપ અને કોંગ્રેસને ફાયદો થશે, જ્યારે ભાજપને 26માંથી 26 બેઠકો મેળવવામાં મુશ્કેલી પડશે, ઈશુદાનની આ જોતોવાળી વાતમાં નવી રાજકીય વાત આકાર લે તો નવાય નહીં। ભાજપને આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે જો સમૂહસૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 નહીં લઈ જઈ શકે, એ ચોક્કસ। તો આપ કોંગ્રેસ પર ભાજપના પ્રહાર, સ્વાર્થ અને સત્તાની રાજનીતિ તેવો ભાજપનો આક્ષેપ છે। સૌપ્રથમ તો આપની ચેનલના માધ્યમથી
હું ગુજરાતના નાગરિકોને યાદ દેવડાવું કે લગભગ 8 મહિના પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ અને એ પહેલાના સમયગાળામાં કોંગ્રેસ અને આપ ગુજરાતમાં એકબીજા વિશે શું કહેતા હતા એ લોકોને યાદ છે. બીજું કે એ બિલકુલ માત્ર અને માત્ર સ્વાર્થ અને સત્તાની રાજનીતિ રમી રહ્યા છે. એ લોકોને બધા સિદ્ધાંતો બંને પાર્ટીઓએ નેવે મૂક્યા છે. તો આ પરે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર છે. હાલની સ્થિતિ જોઈએ, ગુજરાત વિધાનસભાની જો હાલની સ્થિતિ જોવામાં આવે તો ભાજપ 156 પર છે, જ્યારે કોંગ્રેસ 70 અને આમ આદમી પાર્ટીની 5 છે, સમાજવાદી પાર્ટી પર 1 છે અને અપક્ષની જે 3 સીટો છે, જે 3 બેઠકો છે, એટલે કે હાલની અત્યારે ગુજરાત વિધાનસભાની સ્થિતિ છે. 182 બેઠક, જેમાં ભાજપને ફાળે 156 છે, કોંગ્રેસના ફાળે 70, આમ આદમી પાર્ટીના ફાળે 5, સમાજવાદી પાર્ટી ફાળે 1 છે અને અપક્ષના ફાળે 3 છે. એટલે કે ભાજપે ફરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈ અને ઈશુદાને વાત કરીને તેને લઈ ભાજપે પણ પ્રહાર કર્યા. તો ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનને લઈ મોટા સમાચાર. કોંગ્રેસ જાણકાર સૂત્રોએ માહિતી આપી છે કે હજુ સુધી ગઠબંધનને લઈ હાઈકમાન્ડ તરફથી સૂચના નથી મળી. સંવાદદાતા પ્રણવ પટેલ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ મોટા સમાચાર છે, પરંતુ ઈશુદાન ગઢવીએ આ જાહેરાત કરી છે, પરંતુ હજી પણ હાઈકમાન્ડ તરફથી કોઈ સૂચના નથી, શું સમગ્ર માહિતી છે? ચોક્કસ, જયારે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી પાસે માહિતી માંગવામાં આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ કહ્યું હતું કે હાલ સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત દિલ્હી હાઈકમાન્ડ તરફથી કરવામાં નથી આવી. કદાચ આજે જાહેરાત કરવામાં ઈશુદાન ગઢવી તરફથી એ વ્યક્તિગત હોઈ શકે છે. હાલ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો. લોકસભા ચૂંટણીના સમયે દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરતી હોય છે કે કોને ટિકિટ આપવી કોને ના આપવી, અને સમગ્ર જે મામલો છે એ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ છે. અને સાથે જ હજુ પણ બેઠકોનો જે વિપક્ષી દળો છે તેની બેઠકો હજુ પણ ચાલી રહી છે. આગામી સમયની અંદર મુંબઈ ખાતે આ બેઠક મળવાની છે. તે બેઠકની અંદર નક્કી થશે કે ગઠબંધનમાં ચૂંટણી લડવી તો કઈ રીતે લડવી. હજુ કોઈ પણ પ્રકારની સત્તાવાર ગઠબંધન તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ઈશુદાન ગઢવીએ જે જાહેરાત કરી છે કદાચ એ વહેલી જાહેરાત થઈ છે તે પ્રકારનું કોંગ્રેસના સિનિયર નેતાઓ હાલ માની રહ્યા છે. સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી આ અંગે હાલ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી, કારણ કે આ જે વાત છે તે ઈશુદાન ગઢવી તરફથી કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્લેટફોર્મ ઉપર આ વાત નથી કરાઈ. અને દિલ્હી હાઈકમાન્ડ એટલે આમ આદમી પાર્ટીનું પણ જે દિલ્હી હાઈકમાન્ડ છે અને કોંગ્રેસનું જે દિલ્હી હાઈકમાન્ડ છે તે બંને સંયુક્ત રીતે આની જાહેરાત કરશે, પરંતુ હાલ જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને ત્યાં જ આટકત રીતે કોંગ્રેસ પાર્ટીએ ખંડન પણ કર્યું છે અને એ પણ કહ્યું છે કે ઈશુદાન ગઢવીએ જે જાહેરાત કરી છે તે ઘણી વહેલી પોતે પોતાની વાત અહીં મૂકી દીધી છે. હાલ આ પ્રકારની કોઈ ચર્ચા ગુજરાત કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે નથી થઈ કે ગઠબંધન થશે તો કેટલી બેઠકો આપવામાં આવશે, શું થશે, કોઈ પણ પ્રકારની રણનીતિ નથી બની. માત્ર હજુ ખાલી ગઠબંધન, જે નેશનલ કક્ષાએ જે ગઠબંધન થઈ રહ્યું છે વિપક્ષીય દળોનું, તેની ચર્ચા થઈ છે, પરંતુ ગુજરાતમાં કેટલી બેઠકો આપી તેને લઈને કોઈ પણ સત્તાવાર નિર્ણય હજુ પાર્ટીએ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીએ લીધો નથી. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આભાર. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના પ્રથમ ચરણ બાદ હવે બીજા ફેઝની તૈયારીઓ કરાઈ રહી છે, જ્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાત કોંગ્રેસે પણ ભારત જોડો યાત્રાનો બીજો ફેઝ ગુજરાતથી શરૂ થાય તેવી રજૂઆત કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ યાત્રા ગુજરાતથી શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જો રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા ગુજરાતથી શરૂ થાય તો ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે. અમે ગુજરાત તરફથી રાહુલજીને, અમારા પાર્ટીના વડાઓને વિનંતી કરી છે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે અને જ્યારે નફરત છોડો ભારત જોડોનો નારો બુલંદ થયો હોય ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાંથી પણ એ પદયાત્રાનું આયોજન કરવામાં આવે તો આ ધરતી પરથી અંગ્રેજો સામે પણ લડાઈ લડીને દેશને આઝાદી મળી હતી. આ નવા અંગ્રેજો સામેની લડાઈમાં અને નફરત છોડો ભારત જોડોના નારાને બુલંદ કરવા માટે એક એક ગુજરાતી, એક એક કોંગ્રેસનો કાર્યકર તત્પર છે. એટલે આ પદયાત્રા જો બીજો ફેઝનો કાર્યક્રમ નક્કી થાય તો ગુજરાતથી શરૂઆત કરવા માટે અમે વિનંતી કરી છે. તો ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. બુધવારને બદલે મંગળવારે કેબિનેટની બેઠક મળશે. 9 ઓગસ્ટે થશે આદિવાસી દિવસની ઉજવણી. ઉજવણીને પગલે મંગળવારે કેબિનેટની બેઠક.
ગાંધીનગરમાં અનામત બચાવોના નારા હેઠળ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જ્યારે કોંગ્રેસ તરફથી ઓબીસી અનામત અંગે વિવિધ ચાર માંગોને લઈ અને ગાંધીનગરમાં 14 તારીખે ધરણા પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઓબીસી સમુદાયના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. 14મી તારીખે ચાર માંગણીઓ સાથે ધરણાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે રાખ્યો છે. જાતિ આધારિત ગુજરાતમાં વસ્તી ગણતરી થાય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં 27% પ્રતિનિધિત્વમાં અનામત આપવામાં આવે, આ બક્ષીપંચ સમાજની 52% વસ્તીના પ્રમાણમાં 27% બજેટની ફાળવણી કરવામાં આવે, સહકારી સંસ્થાઓ છે એ સહકારી સંસ્થાઓમાં ક્યાંય ઓબીસીનું પ્રતિનિધિત્વ નથી, એમાં પણ ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજોનું પ્રતિનિધિત્વ મળે. સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવતા હવે રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ પરત મળ્યું છે. રાહુલ ગાંધીને તેમનું સંસદ પદ પરત મળતા જ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો ખુશી મનાવી રહ્યા છે. ફરી એક વખત રાહુલ ગાંધી સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપશે. ઘણા દિવસોથી એ અવાજ કે જે લોક પ્રશ્નો માટે, લોકોની મુશ્કેલીઓ માટે ઉઠતો હતો, એ રાહુલ ગાંધીજીનો અવાજ સંસદથી દૂર હતો, સૌને ચિંતા હતી. નામદાર સુપ્રીમ કોર્ટે ન્યાય કર્યો અને હવે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાય પછી એમની સદસ્યતાને કોઈ રોકી શકે એવી સ્થિતિ નથી. લોકોની જે મૌલિક અધિકારો છે, સ્વતંત્રતા છે, એને સમર્થન કરે છે એવા તમામ લોકો માટે આનંદનો દિવસ છે. રાહુલજી કાયમ કહે છે ડરો મત, લડો, અને એ જે લડાઈ આ દેશના લોકો માટે રાહુલજી હંમેશા લડ્યા છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો, પરંતુ જતા પહેલા નજર top 3 headlines પર. રાજ્યના 207 જળાશયોમાં કુલ 72.26% જળસંગ્રહ, 27 જળાશયો 80-90% ભરાયા, જ્યારે 9 જળાશયો 70%થી વધુ ભરાયા. અંબાજીમાં દીપડો દેખાતા વન વિભાગ કામે લાગ્યું, દીપડાની દહેશતને કારણે 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ 4 દિવસ બંધ. શાકભાજી બાદ હવે તહેવારો પહેલા ફળના ભાવ આસમાને, સફરજન 240 રૂપિયા અને ચીકુ 160 રૂપિયા પ્રતિ કિલો. તેરા માટે આજે ફ્રેન્ડશીપ ડે એટલે જીવનમાં મિત્રતાની ઉજવણી કરવાનો દિવસ. પણ હર્ષુકભાઈ જેવી મિત્રતા તમે નહીં જોઈ હોય. હર્ષુકભાઈ 26 વર્ષથી પોપટ સાથે દોસ્તી નિભાવી રહ્યા છે. તેમણે પોપટ માટે અનોખી લાગણી અને પ્રેમ છે. મતલબી દુનિયામાં મિત્રતાની અનોખી લાગણીનું ઉદાહરણ હર્ષુકભાઈ આપી રહ્યા છે. દરરોજ સવારે હર્ષુકભાઈ બાજરીના ડુંડા, મગફળીના દાણા તેમજ જુવારના ચણ નાખે છે. પોપટ સાથે સાથે સુગરી, દેશી ચકલી આ વગેરે પક્ષીઓ પણ ભોજન આરોગવા માટે આવે છે. ત્યારે હર્ષુકભાઈની આટલા બધા પોપટ સાથે મિત્રતા કેવી રીતે થઈ એ પણ સાંભળી લો. મારું એક્સિડન્ટ થયું અને બાજરાના ડુંડા લઈને પોક પાડવા માટે મારો મિત્ર દેવા આવ્યો અને એ વૈધાઈ મેં થઈ ગયા હતી. મારે તો ખાટલામાં જતો પથારી વસ
તો મને પક્ષી પહેલેથી ગમે અને પછી દુંડા ટીંગાડાથી પાંચ પોપટ આવ્યા અને પછી આવ્યા એમ કરતા કરતા અટાણે 10,000 સુધીની સંખ્યા આવે 26 વર્ષમાં. હર્સુખભાઈ પોતાની આવકમાંથી 26 વર્ષથી પક્ષીઓને ભોજન આપી રહ્યા છે. ન માત્ર હર્ષુખભાઈ પરંતુ તેમનો પરિવાર પણ એટલો જ પક્ષી પ્રેમી છે. તેઓ પણ હર્ષુખભાઈને પક્ષીઓના ભોજન પાછળ થતા ખર્ચમાં પૂરેપૂરો સહકાર આપે છે. હર્ષુખભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે. પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે. 500 રૂપિયાની ચણથી ખરીદી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે 1.5 લાખ રૂપિયા પહોંચ્યું. બહારના માણસો આ પક્ષીઓને જોવા માટે આવે તો તેઓ ખુશી ખુશી તેમને આવકારે છે. જો કોઈ તેમને કોઈ પણ જાતનો ફંડ આપે તો તે આવકારતા નથી. તે પોતાના ખર્ચે જ આ પક્ષીઓને સાચવે છે. જીવતા જગત્યાનો ખર્ચો થાય 2 લાખનો, એટલે મારી પાછળ પાણી ઢોળ કે દાડો કરવા નથી થતો. આ જીવતા જગત્ય થઈ ગયું ને હવે હું જીવીશ ત્યાં સુધી આ રીતે ખવડાવીશ, એટલે જીવતા જગત્યાનો ખર્ચો છે. દાડો કરવો એના કરતા રૂબરૂ ખવડાવી દેવું સારું. આપ કોઈ સંદેશો શું દેવા માંગો કોઈ જનતાને? હું જનતાને એટલું કહેવા માંગુ કે આપણે લોકડાઉનની અંદર આપણે જે પક્ષી ને આપણે પૂર્યા ને આપણે પૂરાઈ ગયા તો આપણને ખબર પડવી જોઈએ આપણને શું થાય, અને પક્ષીને પૂરાય નહીં. અને વેલકમ બેક. ચીનના ફંડથી દેશ વિરોધી પ્રોપોગેન્ડા ફેલાવનાર મીડિયા પોર્ટલ ન્યૂઝ ક્લિકને લઈ અને લોકસભામાં હોબાળો મચ્યો છે. જ્યારે ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝ ક્લિકને મળી રહેલા ફંડ તથા વિપક્ષ તરફથી મળી રહેલા સહયોગનો મુદ્દો લોકસભામાં ઉઠ્યો, જેને લઈ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ન્યૂઝ ક્લિકને ચીન તરફથી ફંડ મળી રહ્યું છે. આ સાથે જ ઉમેર્યું કે ન્યૂઝ ક્લિક રાષ્ટ્ર વિરોધી ફેક ન્યૂઝ ફેલાવે છે. નિશિકાંત દુબેએ મીડિયા પોર્ટલ પર ચીનના ફંડિંગથી સરકાર વિરુદ્ધ વાતાવરણ બગાડવાનો આરોપ પણ લગાવ્યો છે, અને જેને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નેવિલ રોય સિંઘમ પર પણ પ્રહાર કર્યા છે, અને તેઓએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થનમાં અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ન્યૂઝ ક્લિકનો ઉપયોગ કરે છે. આ સાથે જ ન્યૂઝ ક્લિક ફ્રીડમ ઓફ પ્રેસનો દુરુપયોગ કરે છે. ન્યૂઝ ક્લિકને વિદેશમાંથી 38 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, અને જેનો ઉપયોગ દેશને બદનામ કરવા અને પીએમ મોદીની સરકારને નિશાન બનાવવા માટે ઉપયોગમાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ સાથે જ અનુરાગ ઠાકુરે ઉમેર્યું કે અમે ભારત વિરોધી એજન્ડાઓને ચલાવી નહીં લઈએ. યે ચાઇના કે સાથ પાકિસ્તાન કે સાથ જો એ દોનો મિલકર ભારત વિરોધી એજન્ડા ચલાતે હૈં ઉસમે કોંગ્રેસ પાર્ટી કહાં ખડી હૈ. યે બહોત ગંભીર આરોપ આજ ભારતીય જનતા પાર્ટી નહીં લગા રહી, આજ એક બડે પેપર મેં ભી વહાં પર ભી લિખા ગયા, તો આજ ઇનકો ઇસકા ઉત્તર દેના હી ચાહીએ. ઓર શ્રીમાન અરવિંદ કેજરીવાલ જી ઓર મનીષ સિસોદિયા જી યે ભી બતાએ જિસ એનજીઓ કે હિસ્સેદાર હૈ કે ઉન્હોને ભી ન્યૂઝ ક્લિક જૈસી સંસ્થા કો ફંડ કિયા હૈ. 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને આ વર્ષે આદિવાસી લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે નહીં પરંતુ મૌન રેલી સાથે ઉજવણી કરશે. દેશમાં આદિવાસી લોકો પર થતા અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી છે, અને તેના વિરોધમાં આદિવાસી સમાજ મૌન રેલી યોજવાનું છે. તો સમાજના આગેવાનો દ્વારા સરકારી કાર્યક્રમોમાં આદિવાસી મહિલાઓને નૃત્ય કરવા ન જાય તેવી અપીલ કરવામાં આવી. આ સાથે જ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવા માટે અપીલ કરાઈ છે. આ બધી દુઃખની જે ઘટનાઓ બની છે એની સામે દુઃખ વ્યક્ત કરવા માટે, આક્રોશ વ્યક્ત કરવા માટે અમે આ વખતે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં કરવાના, પરંતુ છોટાઉદેપુર નગરમાં એક મૌન રેલીનું આયોજન કરવાના છે. આ વખતે શોકાંજલિના રૂપે મૌન ધારણ કરી અને કોઈપણ જાતનું નાચ નૃત્ય ગાન કરવાનું નથી, અને સાદાઈથી આ વિશ્વ દિવસની ઉજવણી કરવાની છે. આપણે જાણીએ છીએ કે મણિપુરમાં જે હિંસા થઈ, આદિવાસીઓ પર જે અત્યાચાર થયો, બેન દીકરીઓ પર જે દુર્દશા કરી, દુર્વ્યવહાર થયો, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે, અને એને ભૂલાવવા માટે આદિવાસી દિવસની ઉજવણી કરવા સરકાર આવતી હોય દેખાઈ રહ્યું છે.
આગળ વાત કરીએ ખેડાની તો ખેડાના મહુદાના ધારાસભ્ય ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોડાયા. નડિયાદમાં ગણપતિ ચોકડી પર ટ્રાફિક જામ થઈ જતા જ ભારે હાલાકી સર્જાઈ હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ટ્રાફિકનું સંચાલન કર્યું. ધારાસભ્ય સંજયસિંહ મહિડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. રાજકોટમાં બેફામ રીતે ચાલતા ટ્રકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રીન લેન ચોકડીથી મોરબી રોડ તરફ જતા રોડનો વિડીયો સામે આવ્યો.